ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ક્રાઇમ રિપોર્ટમાં સૌથી પહેલા વાત કરીએ પંચમહાલની। પંચમહાલમાં ગત સપ્તાહે ગાય ચોરી કરવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા જિલ્લામાં ભારે ચકચાર મચી હતી। પોલીસ તાબડતોબ તપાસ કરીને ગૌ તસ્કરી કરનારને ભેદ ઉકેલી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો। આખરે શું હતી સમગ્ર ઘટના જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં। તારીખ 9 ઓગસ્ટ ગોધરાની ગણેશનગર સોસાયટી, ગર્ભવતી ગાયની ચોરી। ગત 9 ઓગસ્ટના રાત્રિના સમયે ગોધરાની ગણેશનગર સોસાયટીમાં રાત્રિના સમયે કેટલાક લોકો સિલ્વર કલરની વૈભવી કારને લઈને આવ્યા હતા અને સોસાયટીમાં રખડતી એક ગાયનો કાન પકડી દોરડા વડે ખેંચી કારમાં ખેંચીને લઈ ચોરી કરી ગયા હોય તેવી ઘટના જોવા મળી। આ ઘટનાના બીજા દિવસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા હિન્દુ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો। ગૌ તસ્કરીના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ગોધરા એલસીબી પોલીસ એક્શનમાં આવી અને ગૌવંશ ચોરી કરનાર વ્યક્તિ શોધવા ચક્રો ગતિમાન કર્યા। આ દરમિયાન ગોધરા એલસીબીની ટેકનિકલ સર્વેલન્સ ટીમે બાતમીના આધારે ગૌવંશની હેરાફેરીના ગુના સાથે સંકળાયેલા આરોપીને ગોધરાની દારૂસલામ મસ્જિદના પાછળના ભાગેથી ઝડપી પાડ્યો। પકડાયેલા આરોપી મોબીન હયાતની એલસીબી પોલીસે આખરી પૂછપરછ કરતા તેને જે ઘટસ્ફોટ કર્યો તે ખૂબ જ ચોંકાવનારો હતો। તારીખ 9-8ના રોજ ગોધરાના ગણેશનગર સોસાયટીમાં રાત્રિના 2 વાગ્યાના સુમારે કેટલાક ઇસમો કારની અંદર એક ગાયની તસ્કરી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો। આ વિડીયો સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવેલો અને આ વિડીયોની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ અધિક્ષક દ્વારા એલસીબીની ટીમ, એસઓજીની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા આ ગુનેગારોને શોધી પાડવા માટે એક ઝુંબેશ ચલાવેલી, જેના ભાગરૂપે આ ગુનાના કુલ 6 આરોપીઓના નામ ખોલવામાં આવેલ। તે પૈકી હાલમાં આ ગુનાના 2 આરોપી મોબીન મકસૂદ હયાત અને નિસાર રૂપે નોળિયો હુસેન દુલ્લીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે। આરોપી મોબીનની કબૂલાત મુજબ ગણેશનગરથી ચોરી કરેલ સફેદ ગાય ગર્ભવતી હતી અને તેને ગર્ભવતી ગાયનું કતલ કરી તેનું ગૌમાંસ પોતાના જ વિસ્તારના નિશાર ઉર્ફે નોળિયો હુસેન દુલ્લીને વેચાણ આપ્યું। હાલ સમગ્ર ચકચારી મામલે એલસીબી પોલીસે ગાયની ચોરી કરી કતલખાનામાં સંકળાયેલા આરોપી મોબીન અને ગૌમાંસ ખરીદનાર નિશારની ધરપકડ કરી બંનેની પૂછપરછ કરતા તેઓએ ગાયની ચોરીમાં સંડોવાયેલા અન્ય 4 શખ્સોના નામ પણ ખોલ્યા હતા। આ તમામ આરોપીઓના નામ હતા વાહિદ યુસુફ મીઠા, ઇરસાદ યુસુફ મીઠા, રદોસ અજીજ પઠાણ અને વાહિદનો મિત્ર મહંમદ। આ તમામ આરોપીઓ ભેગા મળી તારીખ 9 ઓગસ્ટની રાત્રે 2 વાગ્યાના સુમારે વાહિદની સિલ્વર કલરની ગાડીમાં એક ગાયના શિંગડા કાન દોરડા વડે પકડી ગાયને પાછળથી ધક્કો મારી કારની અંદર ભરી ચોરી કરી હતી અને ત્યારબાદ મોબીન હયાતે તેનું કતલ કરી નિશારને તેનું ગૌમાંસ વેચાણ આપેલું હોવાનું કબૂલ્યું। ત્યારે પોલીસે પકડાયેલ 2 આરોપીઓના નિવેદનો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ફરાર અન્ય આરોપીઓ અને ગુનાના ગામે વપરાયેલ કારને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ। વડોદરામાં એક યુવાનની જાહેરમાં 10થી વધુ લોકોએ તલવાર અને ધારિયા ઝીકી હત્યા કરી નાખી। યુવાનની હત્યા કરવા માટે તેને ફોન કરીને બોલાવ્યો હતો। કેવી રીતના પ્લાનિંગ સાથે ઘટનાની આ અંજામ આપવામાં આવ્યો, જેમાં હત્યા થનાર વ્યક્તિ કોણ છે એ પણ આપ જુઓ ક્રાઇમ રિપોર્ટમાં। વડોદરાના સોમા તળાવ બ્રિજ નીચે ગદ્દારીથી એક યુવાનની હત્યા, સવારે સમાધાન કર્યું, રાત્રે હત્યા કરી નાખી। વડોદરાના ડભોઈ રોડ પર સોમા તળાવ બ્રિજ નીચે રાતના સમયે અદાવતમાં એક યુવાનને 10 થી 12 હુમલાખોરોએ ઘેરો ગાલી ઘાતક શસ્ત્રો વડે રહેસી નાખ્યો। બનાવના પગલે અફરાતફરી મચી ગઈ। ઘટનાની જાણ થતા ટોચના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને આરોપીઓની તપાસ હાથ ધરી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સોમા તળાવ બ્રિજ નીચે સાંજના સમયે
गैस गोडाउन पासे 10-12 जणાએ એક યુવકને ઘેરીને તેની હત્યા કરી હતી। બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક 23 વર્ષીય દંતેશ્વરનો નિતેશ રાજપૂત હોવાનું ખુલ્યું। વાડી પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો। મૃતકના ભાઈ હિતેશ રાજપૂતની ફરિયાદના આધારે વાડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો। મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે સમગ્ર બનાવની વિગત એવી છે, સવારના સમયે નિતેશ અને ચાકુ બતાવનાર વચ્ચે સમાધાન થયું, પણ સાંજના સમયે નિતેશને ફોન કરીને વાત કરવા બોલાવ્યો અને હુમલાખોરોએ તેને રહેસી નાખ્યો। વાડી પોલીસે બનાવના સંબંધમાં રાતના સમયે હુમલાખોરોની તપાસ તેજ કરી હતી, પરંતુ હત્યાના બનાવ બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા। વાડી પોલીસે જણાવ્યું કે આરોપીઓને પકડવા માટેની અલગ અલગ ટીમો બનાવીને કામે લગાડવામાં આવી છે। એ છોકરા ફોન કરીને બોલાવ્યો અને આ ભાઈ એકલા આગળ જતા રહ્યા અમાર કરતા પહેલા, અને એને ઘેરીને માર્યો પહેલા, ત્યારથી કોમ્પ્રો કર્યો છે। એના પછી હાજી આવ્યો, ફોન કર્યો કે આવો તમારું કામ છે, એ રીતના એને બોલાવ્યો ભાઈને, અને ઘા માર્યા છે છાતીમાં, પેટમાં અને પાછળ। મૃતક નિતેશ રાજપૂતના ભાઈએ જણાવ્યું હતું કે દંતેશ્વર વિસ્તારમાં દાઢી નામનો એક શખ્સ છે જેને 3-4 છોકરા છે। દાઢીએ જ આખું કાવતરું કરીને હત્યા કરી હોવાની અમને શંકા છે। મૃતક નિતેશ રાજપૂતના પરિવારજનોએ જણાવ્યું હતું કે હુમલાખોરો 10-12 જણા હતા અને હુમલો કરાવનારાઓની પ્રવૃત્તિ ચોરી ચકારી કરવાની છે। દરેક હુમલાખોરો પાસે કોઈ ને કોઈ હથિયાર હતું, કોઈની પાસે ચાકુ તો કોઈની પાસે ધાર્યું તો કોઈની પાસે દાતરડું હતું। નિતેશને મારી નાખવા બધા હથિયારો સાથે લાવ્યા હતા। નિતેશ એકલો હતો એટલે હુમલાખોરોનો મુકાબલો કરી શક્યો ન હતો। નિતેશને છાતી, કપાળ, પેટમાં 6 ઘા માર્યા। નિતેશને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવે તેની પહેલા જ તેનું મોત થઈ ગયું। સયાજી હોસ્પિટલના ડોક્ટરો મુજબ યુવાનને મૃત અવસ્થામાં લાવવામાં આવ્યો। તેના છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના 3 ઘા, કપાળમાં 1 ઊંડો ઘા અને પેટના ભાગે 2 ઘા મારવામાં આવ્યા હતા। ઘા ખૂબ જ ઊંડા હોવાથી તેનું મોત થયું। હાલ તમામ આરોપીઓ ફરાર છે। જોવાનું એ રહેશે કે આ 10-12 આરોપીઓમાંથી પોલીસ કેટલા લોકોને અને ક્યારે ઝડપી પાડે છે। અંકિત ગોંસીકર, News 18 ગુજરાતી, વડોદરા। રાજ્યમાં આવતા MD ડ્રગ્સના જથ્થા સાથે 4 આરોપીની ધરપકડ કરાઈ। આરોપીઓમાંથી 1 આરોપી રાજાબાબુ, અન્ય કોઈ નહીં પણ પોલીસનો પૂર્વ બાતમીદાર હોવાનું સામે આવ્યું છે। આરોપી પહેલા લાલ દરવાજા પથારા પાથરી ધંધો કરતો હતો। મહેનતથી ધંધો કરનાર વ્યક્તિ કેવી રીતના ડ્રગ્સના ચુંગાલમાં ફસાઈ ગયો એ જોવું પણ ખૂબ મહત્વનું છે। અમદાવાદમાં વધુ એકવાર લાખો રૂપિયાનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। ક્રાઇમ બ્રાન્ચે રિંગ રોડ પરથી 28 લાખના MD ડ્રગ્સ સાથે 4 લોકોની કરી ધરપકડ। દ્રશ્યોમાં દેખાતા આરોપીના નામ છે ઇન્દ્રેશ ઉર્ફે ઇન્દુ શેખ, મહંમદ ઇરફાન ઉર્ફે રાજા બાબુ શેખ, ધનુષ ઉર્ફે બિટ્ટુ આસોડિયા અને મનુ રબારી। આરોપીઓ એક કારમાં MD ડ્રગ્સનો જથ્થો લઈ આવતા હોવાની બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળતા ક્રાઇમ બ્રાન્ચ રોપડા 4 રસ્તા પહોંચી। આ કાર આવતા જ ફિલ્મી ઢબે તેનો પીછો કરી આરોપીઓની ધરપકડ કરાઈ। આરોપીઓ પાસેથી પોલીસે 28 લાખનું 289 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું। આ 4 આરોપી ઇકોવાનમાં આવી રહેલા હતા અને એ પૈકીના 2 આરોપી મુંબઈથી આ ડ્રગ્સ લાવી રહેલા હતા અને 2 આરોપી જે છે એમને લેવા માટે ગયેલા હતા અને સાથે 4 વ્યક્તિઓ આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ દરમિયાન આરોપીઓને પકડેલા છે। આ જે આખો કેસ જે છે એનો જે મુખ્ય આરોપી છે મોહમ્મદ ઇરફાન, એ મોહમ્મદ ઇરફાનની જે અત્યાર સુધીની શરૂઆતની જે પ્રાથમિક પૂછપરછ થઈ એમાં જાણવા મળ્યું છે કે અગાઉ 3થી વધુ વખત આ પ્રકારનો જથ્થો લાવેલો છે। પોલીસે આરોપી ઇન્દ્રેશ ઉર્ફે ઇન્દુ અને રાજાબાબુ છેલ્લા 8 માસથી 4 વખત MD ડ્રગ્સનો જથ્થો લાવી ચૂક્યા હોવાનું જણાવ્યું। આરોપીઓ અત્યાર સુધી મુંબઈથી જ આ જથ્થો લાવતા અને બાદમાં છૂટક વેચાણ કરતા। પોલીસે પકડ્યા તે પહેલા આરોપીઓ મુંબઈ MD ડ્રગ્સનો જથ્થો આદિલ, કે જે ડોંગરી મુંબઈનો છે, તેની પાસેથી લેવા ગયા। ત્યાંથી ટ્રાવેલ્સમાં બેસી સુરત આવ્યા અને બાદમાં આરોપી ધનુષ અને મનુ સુરત હાઈવેથી ગાડી મારફતે અમદાવાદ લઈને આવતા જ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયા। અમદાવાદમાં એ છૂટક વેચતો હોય છે અને એની પાસે એક લિમિટેડ
કસ્ટમર બેઝ છે એ ડિટેલ ઉપર અત્યારે અમારું એ પૂછપરછ ચાલુ રહેલી છે. અને જે બીજા નંબરનો આરોપી છે એ પણ પેડલર છે, ડ્રગ્સ પેડલર છે. અને આ લોકો બધા જ અમદાવાદમાં જ, અમદાવાદ શહેર વિસ્તારમાં જ ડ્રગનું વેચાણ કરતા હતા. પાથરણા વાળો હપ્તા ઉઘરાવી આતંક મચાવતો, આતંક બંધ થતા એમડી ડ્રગ્સના રવાડે ચડ્યો. ડ્રગ્સની સપ્લાયમાં કમિશન બીટે રૂપિયા નહીં પણ 20 ગ્રામ ડ્રગ્સ માંગ્યું. આરોપી ઇન્દ્રેશ પાલડીમાં પ્રોહિબિશનના અને ક્રાઇમ બ્રાન્ચના હથિયારના ગુનામાં ઝડપાયો હતો, જ્યારે રાજાબાબુ કારંજમાં જાહેરનામામાં ભંગના ગુનામાં ઝડપાયો. આરોપી રાજાબાબુ લાલ દરવાજામાં પાથરણા પાથરી હરાજીનો ધંધો કરતો, સાથે જ અન્ય પાથરણા વાળાઓ પાસેથી પણ હપ્તા ઉઘરાવી આતંક મચાવતો. કારંજના પૂર્વ પોલીસ અધિકારીઓના પીઠબળથી રાજાબાબુનું વર્ચસ્વ વધ્યું હતું, પણ અધિકારીઓ બદલાતા નવા અધિકારીઓના કડક વલણથી આરોપી રાજાબાબુ બીજી પત્ની સાથે કારંજ વિસ્તાર છોડી જુહાપુરા રહેવા ગયો. લોકડાઉનમાં ધંધા પડી ભાંગતા અને લોકો હપ્તો ન આપતા આરોપી રાજાબાબુ બિલાડી બની ગયો અને બાદમાં એમડી ડ્રગ્સનો પેડલર બનવાની સાથે એમડી ડ્રગ્સનો બંધાણી પણ બની ગયો. તો આરોપી ઇન્દ્રિશની પત્ની ખુશ્બુ પણ અગાઉ એમડી ડ્રગ્સનો કારોબાર કરતી હતી, ત્યારે ધનુષ અને મનુ રબારી થોડા સમયથી ડ્રગ્સના રવાડે ચડતા તેઓ પણ પેડલર બનવા જઈ રહ્યા હતા, તે પહેલા જ ઝડપાઈ ગયા. પોલીસે પકડેલા આરોપીઓમાંથી ધનુષ કમિશન પેટે રૂપિયા નહીં પણ 20 ગ્રામ ડ્રગ્સ માંગતું, ત્યારે આગામી સમયમાં આદિલ ક્યારે પકડાય છે તે જોવાનું રહેશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે હરમીશ સુખડિયા, News18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં શનિવારે વ્યાજખોરો દ્વારા એક વેપારીને ધક્કો મારીને ગ્રાઉન્ડ ફ્લોરથી 12 ફૂટ નીચે પાડી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું. મૃત્યુ બાદ મૃતકની પત્નીએ તેવો નિર્ણય કર્યો કે જે જાણીને આપ પણ અચંબિત થઈ જશો. વ્યાજના રૂપિયા વસૂલવા એક વેપારીને 12 ફૂટ નીચે ફેંક્યો. વેપારીનું બ્રેઇનડેડ થતા થયું મોત. 1 લાખ રૂપિયા 10% વ્યાજે લીધા હતા. વેપારીને નીચે ફેંકનાર મુખ્ય આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર. અમદાવાદમાં શનિવારે વ્યાજખોરના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો. તમારા ટીમ સ્ક્રીન ઉપર દેખાતા દ્રશ્યો જુઓ. એક વ્યક્તિ કોમ્પ્લેક્સની રેલિંગ ઉપર બેઠો છે, ત્યાં એકદમ જ એક વ્યક્તિ આવીને તેને ફેટ મારીને 12 ફૂટ નીચે પાડે છે. સમગ્ર બનાવની વિગત એવી છે કે શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા વેપારી અમિતભાઈ શાહ ધંધા માટે 4 વર્ષ પહેલા કાંચા ઉર્ફે મીર રાણા પાસેથી 1 લાખ રૂપિયા 10% વ્યાજે લઈ ચૂક્યા હતા. વેપારીએ રૂપિયા વ્યાજે લીધા બાદ કાંચો ઉર્ફે મીર રાણા વેપારી પાસે અવારનવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો. વેપારીએ કાંચાને તેનું વ્યાજ ભરપાઈ કરવા માટે કનુભાઈ અને રાજભા નામના વ્યક્તિ પાસેથી ડેઈલી રિકરિંગથી 20,000 રૂપિયા વ્યાજે લીધા અને તે 20,000નું વ્યાજ પેટે કાંચાને ચૂકવ્યા. હવે રાજભા અને કનુભાઈ પાસેથી ડેઈલી રિકરિંગથી લીધેલા રૂપિયા ચૂકવવાના હતા, પરંતુ વેપારી અમિતભાઈને ધંધામાં મંદીને કારણે તેઓ રાજભા અને કનુભાઈને રૂપિયા ન ચૂકવી શક્યા. તેવામાં અમિતભાઈ નિકોલમાં આવેલી સ્પાની દુકાનની બહાર આવેલી રેલિંગ પર બેઠા હતા, ત્યારે કાંચા ઉર્ફે મીર રાણા એ તેને રેલિંગ પરથી નીચે જાનથી મારી નાખવાની ધમકી આપી રેલિંગથી 12 ફૂટ નીચે પાડી દીધો. સમગ્ર મામલે અમિતભાઈની પત્ની દ્વારા નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી. ના પતિ ફરિયાદી સરોજબેન છે. એમના પતિ આજથી 4 વર્ષ પહેલા એક મહેશ ઉર્ફે કાંચા જોડેથી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા, અને એ વ્યાજે લીધા પછી સમયસર એની ચૂકવણી કરતા નહોતા, એટલે એની ચૂકવણી કરવા માટે બીજા એક કનુભાઈ ગલચર છે અને બીજા રાજેશભાઈ પ્રજાપતિ, એમની પાસેથી 20,000 રૂપિયા લીધેલા. ત્યારબાદ એ સમયસર ચૂકવણી કરી શકતા ના હોવાને કારણે ફરિયાદી અને જે આરોપી વચ્ચે થોડા ડિસ્પ્યુટ હતા. અમિતભાઈને કાંચાએ રૂપિયા વ્યાજે આપ્યા હતા, તેના વ્યાજનું ચૂકવણી કરવા સ્પા સંચાલક અમિતભાઈ, તેની દુકાનના માલિક કનુભાઈ અને રાજભા પાસેથી રૂપિયા લીધા.
જો કે અમિતભાઈએ કનુભાઈ અને રાજભા પાસેથી લીધેલા રૂપિયા પરત નહીં આપી શકતા। કનુભાઈ અને રાજભાઈ કાંચાને અમિતભાઈની દુકાને ઉઘરાણી માટે મોકલ્યો હતો। સમગ્ર મામલે પોલીસ દ્વારા રાજેશ ઉર્ફે રાજભા પ્રજાપતિ, કનુભાઈ ઉર્ફે કનુભા ગળચરની ધરપકડ કરી લેવામાં આવી, જ્યારે મુખ્ય આરોપી કાંચા ઉર્ફે મીર રાણા હજી પણ ફરાર છે। બ્રેન્ડેડ પતિની હત્યા છતાં પત્નીનો અંગદાન કરવાનો નિર્ણય। અમદાવાદમાં વ્યાજખોર દ્વારા વેપારીની હત્યાના કેસમાં પત્નીએ મોટો નિર્ણય લીધો। બ્રેન્ડેડ પતિની હત્યા છતાં પત્નીએ અંગદાન કરવાનો નિર્ણય લીધો। વેપારી અમિત શાહનું સિવિલ હોસ્પિટલમાં થશે અંગદાન। પોલીસે કેસમાં હત્યાની કલમોનો ઉમેરો કરીને ફરાર આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। મુખ્ય આરોપી કાંચા ઉર્ફે મીર રાણા અમદાવાદના પૂર્વ વિસ્તારનો એક નામચીન કુખ્યાત આરોપી છે। તેની ઉપર અમદાવાદના અમરાઈવાડી, ખોખરામાં હત્યાના પ્રયાસનો ગુનો, ખોખરામાં રાઉટિંગ તેમજ પાલડીમાં પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે। ત્યારે આગામી દિવસોમાં ક્યારે વ્યાજખોરનો આતંક અટકે છે એ જોવાનું રહેશે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે હરમીશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પાટણમાં કેટલાક લોકોએ વેપારીને હથિયાર બતાવી ધમકાવી ખંડણી ઉઘરાવી, ધાકધમકીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, શું છે સમગ્ર બનાવની વિગત જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં। પાટણના વારાહીમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે રિવોલ્વર લઈ વેપારીને ધમકાવતા અને માર મારતા સીસીટીવી સામે આવતા ચકચાર મચી છે। અસામાજિક તત્વોના આતંકના કારણે વેપારી આલમમાં ખોફનો માહોલ છવાયો છે, જેના સીસીટીવી સામે આવ્યા છે। તેમાં એક દુકાનમાં કાઉન્ટર પર બેસી વેપાર કરી રહેલા વેપારીને એક લુખ્ખાએ આવી રિવોલ્વર બતાવી ધમકાવ્યો, ત્યારબાદ મારામારી કરી। વારાહીમાં જે રીતે અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે તે વિડીયો વાયરલ થતા વારાહીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। વેપારીએ ઉધારમાં આપેલ એસીના રૂપિયા માંગતા બતાવી પિસ્તોલ। એક અરજી આપવામાં આવેલી હતી અને એ અરજીની અંદર વારાહી પંથકની અંદર, ખાસ કરીને વારાહી ગામની અંદર જે દુકાનદારો છે, જે કામગીરી કરે છે, એમને હથિયાર બતાવી ધમકાવીને એમની પાસેથી ખંડણી ઉઘરાવવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે તે બાબતની અરજી મળેલ હતી। જે અરજી અનુસંધાને અત્રેથી તપાસ કરવામાં આવતા અને ખાસ કરીને આ ભોગ બનનાર દુકાનદારોને અમે વિશ્વાસમાં લીધેલા અને કાયદો તમામની પડખે છે એવા વિશ્વાસમાં લેતા એમના દ્વારા અત્રે અરજદાર અશોકભાઈ રાવળ દ્વારા અત્રે ફરિયાદ આપવામાં આવી હતી। વારાહી ગામે અશોકભાઈ રાવળ ઇલેક્ટ્રોનિક દુકાનમાં વેપાર કરે છે। સમગ્ર બનાવની વિગત એવી છે કે આ વેપારીએ આરોપીને ઉધારમાં એસી આપ્યું હતું, જે રૂપિયાની વેપારીએ ઉઘરાણી કરતા આરોપી ગુસ્સે ભરાઈને પિસ્તોલ લઈને વેપારીની દુકાને પહોંચી ગયો અને વેપારીને ધાક ધમકી આપી માર માર્યો। સમગ્ર બનાવથી ગભરાઈ જઈ વેપારીએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું। દુકાનમાંથી વેપારીએ સીસીટીવી પણ ડિલીટ કરાવી દીધા હતા। સદર ગુનાની અંદર આપ સીસીટીવી ફૂટેજ પણ જોયા છે, જેની અંદર એક ઈસમ ગેરકાયદેસર હથિયારથી ફરિયાદીને ધમકાવે છે, તે એ ઈસમ જેનું નામ છે આસિફ ખાન ઉર્ફે માયા રસૂલ ખાન મલેક, એને એમ કહીને ત્રણ ઈસમોને ગત રાત્રિએ ઝડપી લેવામાં આવેલા છે। સાથે સાથે જે ગેરકાયદેસર હથિયાર હતું અને એમ્યુનિશન હતું એ પણ સાથે લઈ લેવામાં આવ્યું છે। અને આમ આ ગુનાના જે મુખ્ય આરોપી હતા આસિફ ખાન ઉર્ફે માયા રસૂલ ખાનની સાથે અન્ય બે ઈસમો મળી કુલ ત્રણ ઈસમોને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે। વેપારીએ ભલે ગભરાઈને પોલીસને ફરિયાદ ના કરી, પરંતુ એક જાગૃત નાગરિકે સમગ્ર બનાવની જાણ પાટણ એસઓજી પોલીસને કરી। પોલીસે તાત્કાલિક ઘટનાની ગંભીરતા સમજીને વેપારીની દુકાને પહોંચી અને વેપારીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો, જેમાં પોલીસે સૌથી પહેલા ડિલીટ કરેલા સીસીટીવી ફૂટેજ ટેકનિકલ મદદથી મેળવી લેવાયા અને તેના આધારે આરોપી મલેક હાજી ખાન, મલેક અલી ખાન, મલેક જાહિદ ખાનની અને અન્ય મુખ્ય આરોપી આસિફ ઉર્ફે માયાની ધરપકડ કરી એક પિસ્તોલ જપ્ત કરી છે। આસિફ ઉર્ફે માયા અલગ અલગ હથિયારોનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે।
લોકોમાં ભયનો માહોલ ફેલાવે છે અને મોટા ભાઈ હોવાનો રોફ જમાવે છે। પરંતુ પોલીસની પકડમાં આવતા તેની શાન ઠેકાણે આવી છે। હાલ પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અશરફ જજ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ। બોટાદના બરવાળામાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના હજુ લોકો ભૂલ્યા જ નથી, ત્યાં રાજકોટના લોધિકામાં ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે। પોલીસે કેવી રીતે ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી એ જોવું પણ મહત્વનું છે। રાજકોટમાં લઠ્ઠાકાંડ થતા રહી ગયો। ઇંગ્લિશ દારૂમાં સિરપ ભેળવી બ્રાન્ડેડના નામે નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ। બોટાદ પંથકમાં થોડા દિવસ પહેલા જ 57 માનવ જિંદગીનો ભોગ લેનાર લઠ્ઠાકાંડની ઘટના હજુ ભૂલાઈ નથી। ત્યાં વધુ એક બનાવ લોધિકા પંથકમાં પ્રકાશમાં આવ્યો છે, પરંતુ આ બનાવમાં કોઈનો ભોગ લેવાય તે પહેલા જ પોલીસે ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। લોધિકાના મોટાવડા ગામે રહેતા યોગેન્દ્ર જાડેજા નામના શખ્સે તેની વાડીની ઓરડીમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલુ કરી હોવાની ચોક્કસ માહિતી મળી હતી, જેના આધારે લોધિકા પોલીસ સ્ટેશનનો કાફલો દરોડા પાડવા પહોંચી ગયો। પોલીસે દરોડા પાડતા જ એક શખ્સ બાઇક પર નાસી જવાની તૈયારી કરતો હોય ત્યારે પોલીસે તેને કોર્ડન કરી પકડી પાડ્યો હતો। પૂછપરછ થતાં તેને પોતાનું નામ યોગેન્દ્ર હોવાનું જણાવ્યું હતું, જેથી તેની સાથે રાખી વાડીની ઓરડીમાં તપાસ કરતા અંદરથી પ્લાસ્ટિકના કોથળાઓ કેરબાઓ મળી આવ્યા હતા। ખાનગીદારે બાતમી મેળવી મોટાવાડા ગામ ખાતે આવેલી નકલી દારૂ બનાવતી નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી શોધી પકડી પાડેલ હતી, જે કામે યોગેન્દ્રસિંહ મહેપતસિંહ જાડેજા તથા દિગ્વિજયસિંહ ભરતસિંહ જાડેજા બે આરોપીઓને કુલ 25,800 મુદ્દામાં સાથે પકડી પાડેલ છે। આ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી પકડી સોરણસર ગુનો દાખલ કરી આગળની તપાસ જારી છે। પોલીસ અંદર જતા અંદરથી એક પ્લાસ્ટિકની ટાંકી પણ જોવા મળતા તેને ચેક કરતા અંદરથી કેફી પ્રવાહીની વાસ આવતી હતી, તેમજ ત્યાંથી વિદેશી દારૂની બ્રાન્ડની શરાબના સ્ટીકર, રેપર, બોક્સ મળી આવ્યા હતા। વાડીની ઓરડીમાંથી નકલી વિદેશી દારૂ બનાવવાની સામગ્રી, વિદેશી દારૂ જેવું કેફી પ્રવાહી મળેલી 60 બોટલો, 385 લીટર કેફી પ્રવાહી ભરેલા કેરબા મળી અને કુલ 25,000 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આરોપી કેવી રીતના બનાવતો ડુપ્લિકેટ દારૂ, કેટલા સમયથી બનાવતો હતો ડુપ્લિકેટ દારૂ? પોલીસના સકંજામાં આવેલા યોગેન્દ્રસિંહની પૂછપરછ કરતા પોતે અને રાજકોટના નવલનગર બેમાં રહેતા કાકાનો દીકરો દિગ્વિજય જાડેજા સાથે નકલી વિદેશી દારૂ બનાવી પેકિંગ કરી છેલ્લા 2 દિવસથી વેચાણ ચાલુ કર્યાની કબૂલાત કરી હતી। અગાઉ એટ્રોસિટીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા યોગેન્દ્રની વધુ પૂછપરછમાં તે પિતરાયભાઈ સાથે મળી ઇથેનોલ, નોન આલ્કોહોલિક બિયર, સિરપ, ફ્લેવર મિક્સ કરી નકલી વિદેશી દારૂ બનાવતા હોવાનું જણાવ્યું હતું, તેમજ નકલી વિદેશી દારૂની તૈયાર થયેલી 60 બોટલ પણ દિગ્વિજય વેચાણ કરવા જવાનો હોવાનું જણાવ્યું હતું। જો પોલીસના ધ્યાને નકલી દારૂ બનાવતી ફેક્ટરી ન આવી હોત તો વધુ એક લઠ્ઠાકાંડની સ્થિતિ સર્જાઈ હોત। બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, રેપર, બોક્સ વગેરે ક્યાંથી લવાતા, ક્યાં વેચાણ કરવાના હતા, ખરેખર 2 દિવસથી ચાલુ કર્યું છે કે કેમ, તે સહિતની વિગતો બહાર લાવવા પકડાયેલા યોગેન્દ્રસિંહની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।